108 ઇમરજન્સી સેવાના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલ ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી। જિલ્લા ખાતે 108 ઇમરજન્સી સેવાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી તેમજ ભરૂચ 108 ઇમરજન્સી સેવાની કામગીરીને બિરદાવી હતી। ભરૂચ 108 ઇમરજન્સીની સેવા કે જે છેલ્લા 15 વર્ષથી લોકોના જીવ બચાવવા માટે દિવસ રાત 365 દિવસ કાર્યરત છે। છેલ્લા 15 વર્ષની અંદર વાત કરીએ તો 108 ઇમરજન્સી સેવાએ કુલ 3,65,060 ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે તેમજ 32,750 લોકો કે જેમનું જીવન જોખમમાં હતું અને કટોકટીની સમસ્યામાં તેમનો જીવ બચાવ્યો છે। તે ઉપરાંત એમ્બ્યુલન્સની અંદર કુલ 4,678 સગર્ભા માતાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં કરાવી છે। વધુમાં કોરોના રૂપી મહામારીની અંદર પણ 108 ઇમરજન્સી સેવાએ 18 માર્ચ 2020થી 31 ઓગસ્ટ 2022 સુધીમાં કુલ 3,258 લોકોના જીવ બચાવ્યા છે અને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે। ગત વર્ષની વાત કરીએ તો ઓક્ટોબર 2021થી લઈને ઓગસ્ટ 2022 સુધીમાં ભરૂચ 108 ઇમરજન્સી સેવાએ કુલ 27,513 લોકોને ઇમરજન્સી સેવા પૂરી પાડી છે। તેમાં ખાસ કરીને સગર્ભાને લગતી 12,359 ઇમરજન્સી, રોડ ટ્રાફિક એક્સિડન્ટને લગતી 3,405 ઇમરજન્સી, પેટમાં દુખાવાની લગતી 2,020 ઇમરજન્સી, હૃદયરોગને લગતી 495 ઇમરજન્સી, ઝેરી દવા પીવાને લગતી 670 ઇમરજન્સી, શ્વાસોચ્છ્વાસને લગતી 1,064 ઇમરજન્સી તેમજ 7,500 અન્ય ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે। 108 ઇમરજન્સી સેવાના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલ સાહેબને તારીખ 13 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા, ખિલખિલાટ સેવા, આરોગ્ય સંજીવની સેવા, 181 મહિલા અભમ્ય સેવા, કરુણા એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી અને તમામ જે કર્મચારી મિત્રો 24 કલાક દિવસ રાત માનવ જીવન બચાવવા માટે તત્પર રહે છે તેમની કામગીરીને બિરાદવી હતી। સાથે સાથે જિલ્લા ખાતે 108 ઇમરજન્સી સેવાની કામગીરી પણ સમીક્ષા કરી હતી તેમજ ભરૂચ 108 ઇમરજન્સી સેવાની કામગીરીને બિરાદવી હતી। પટેલ, હેડ ઓફ ઓપરેશન્સ 108 ઇમરજન્સી સર્વિસીસ ફોર ગુજરાત। આજની મારી 3 દિવસની મુલાકાતે હું આવેલો છું। 3 દિવસની મુલાકાતમાં 3 જિલ્લાને વિઝિટ કરીશ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર। એ પ્રત્યે આજે ભરૂચ જિલ્લાની અંદર મારી વિઝિટ છે અને ભરૂચ જિલ્લાના અમારા 19 લોકેશન છે 108ના। દરેક એમ્પ્લોયીને એમના લોકેશન ઉપર જઈને એમને મળવાનો છું જેથી કરીને એમનો ઉત્સાહ વધે, ખાસ કરીને કારણ કે એ લોકો 24 કલાક રાત દિવસ કામ કરતા હોય છે અને ગમે તેવી ઇમરજન્સીની અંદર લોકો સમક્ષ પહોંચી અને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરતા હોય છે તો એમનો ઉત્સાહ વધારવો બહુ જરૂરી છે। એટલે એમની લોકેશન ઉપર એમની રૂબરૂ મુલાકાત કરીને હું મળવાનો છું। આ સિવાય ભરૂચ જિલ્લાની વાત કરું તો ભરૂચ જિલ્લાની અંદર છેલ્લા 15 વર્ષની અંદર 3,65,000 ઇમરજન્સીને પ્રતિસાદ આપેલો છે। 19 એમ્બ્યુલન્સ રોજના 100 થી 110 ઇમરજન્સીને પ્રતિસાદ આપે છે। ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં છેલ્લા 15 વર્ષની અંદર 1,35,00,000થી વધારે ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે અને 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે। આ 800 એમ્બ્યુલન્સ રોજની 4,000 ઇમરજન્સીને પ્રતિસાદ આપી રહી છે। એ સિવાય 2 એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ પણ છે જે એક ઓખા અને એક બીજી પોરબંદરની અંદર કામ કરી રહી છે। ભરૂચ જિલ્લાની અંદર રિસ્પોન્સ ટાઈમ પહેલાં વધારે હતો પણ કોરોના કાળ દરમિયાન બીજી 3 એમ્બ્યુલન્સ એડ કરતાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડો થયો છે। એ સિવાય જો હાઈવે ઉપર જે નવો પુલ બંધાયો છે અને નદી ઉપર પણ બીજા 2 પુલ બંધ્યા છે એ જોતાં રિસ્પોન્સ ટાઈમમાં ખાસો એવો ઘટાડો થયો છે જેથી કરીને જેમ બને જલ્દીથી નવી ઇમરજન્સીને પણ પ્રતિસાદ આપી શકીએ છીએ અને આવનારા સમયમાં હું આપના માધ્યમથી લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ ઇમરજન્સી હોય, એક્સિડન્ટ નહીં, બીજી ઘણી બધી ઇમરજન્સીના પ્રકાર હોય છે, એક્યુટ એબ્નોમેન હોય, ફીવર હોય, પ્રેગ્નન્સી કેસીસ હોય, ફોલડાઉનના હોય, બીજી કંઈ બીમારી હોય તો આપ ચોક્કસથી ઇમરજન્સીની અંદર 108 ડાયલ કરો અને 108 ગણતરીની મિનિટની અંદર આપના ઘરે પહોંચી અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડશે। ધન્યવાદ।